રાપર ભચાઉ તાલુકાના ખેડૂતો નર્મદાના પાણીને મુદ્દે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ હાલ બંધ થઈ ગઈ છે. રાપર ભચાઉ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થતી કેનાલમાં પાણી ન હોવાથી અને આ વર્ષે ભલે વરસાદ સારો થયો હોય પરંતુ ભાગ્યે જ કોઈ ડેમ તળાવ ઓગની ગયા છે. 90% ડેમો અને તળાવોમાં નહિવત પાણી આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં શિયાળુ પાકની મોસમ આવી રહી છે ત્યારે રાપર ભચાઉ તાલુકાના મુખ્ય પાકમાં ખેડૂતોને આવક થાય તો તે શિયાળુ પાક છે ત્યારે નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ બંધ છે. આજે આદિપુર ખાતે આવેલા નર્મદા નિગમની ઓફિસ પર રાપર ભચાઉ તાલુકાના ખેડૂતો અને સરપંચો રાજકીય આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં આવ્યા હતા. આગામી દિવસોમાં નર્મદા કેનાલમાં પાણી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોને ગ્રામ પંચાયત દ્વારા નર્મદા યોજનામાં તાત્કાલિક અસરથી પાણી શરૂ કરવા માટેની માગણી કરવામાં આવી છે. પાણી શરૂ થઈ જાય તો ખેડૂતોને સિંચાઈ અને ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા હલ થઈ જાય તેમ છે. જોકે આગામી એક સપ્તાહ કે એક પખવાડિયામાં નર્મદા કેનાલનું પાણી નહીં છોડવામાં આવે તો રાપર ભચાઉ તાલુકાના ખેડૂતો અને સરપંચો ઉગ્ર રજૂઆત કરે તે દિવસો દૂર નથી. તાત્કાલિક અસરથી કેનાલમાં પાણી વહેતું કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે, જેને લઈને આજે આવેદનપત્ર આપીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે બીજલભાઈ આહિર, ભારુભાઈ આહિર, કોયાભાઈ વરચંદ, માદેવભાઈ પટેલ, ગોવિંદભાઈ આહિર, કાનજીભાઈ, હરિભાઈ, પોચાભાઈ સહિત 150થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહી અને આવેદનપત્ર આપી અને ઝડપથી પાણીના મુદ્દે નિરાકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ભચાઉ રાપર તાલુકાના ખેડૂતો નર્મદાનું પાણી ન છોડવામાં આવતા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ અંતર્ગત ભારતીય કિસાન સંઘ પણ પાણીની માંગ સાથે ખેડૂતોની સાથે જોવા મળ્યા હતા. અમારે રામવાવ, ખેંગાર પર, ગૌરી પર, કુડા જામ પર, આજુબાજુના બધે દરેક ગામોમાં હાલ પાણીની સિંચાઈ માટે જરૂરિયાત હોય નર્મદા નિગમ અધિકારીઓનો સંપર્ક કરે, તેમણે દિવાળી પછી પાણી કેનાલમાં કે રિપેરિંગ કામ ચાલુ હોય દિવાળી પછી પાણી છોડશું તેવી વાત કરેલી. અમારે અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત હોય ત્યાં નર્મદા ડેમમાં પણ પાણી પુષ્કળ આવી ગયું, પાણી દરિયામાં છોડી રહ્યા છે જ્યારે અહીંયા ખેડૂતોને જરૂરિયાત છે તે પાણી પહોંચાડતા નથી. તો અમારી એ માંગણી છે જલ્દીથી જલ્દી કેનાલનું પાણી છોડી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવા વિનંતી. અમારે રામવાવ, ખેંગાર પર, ધોરીપર, કુડા જામ પર, આજુબાજુના બધે દરેક ગામોમાં હાલ પાણીની સિંચાઈ માટે જરૂરિયાત હોય તો નર્મદા નિગમના અધિકારીઓનો સંપર્ક કરે, તેમણે દિવાળી પછી પાણી કેનાલમાં કે રિપેરિંગ કામ ચાલુ હોય દિવાળી પછી પાણી છોડશું તેવી વાત કરેલી. અમારે અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત હોય ત્યાં નર્મદા ડેમમાં પણ પાણી પુષ્કળ આવી ગયું, પાણી દરિયામાં છોડી રહ્યા છે જ્યારે અહીંયા ખેડૂતોને જરૂરિયાત છે ત્યાં પાણી પહોંચાડતા નથી. તો અમારી એ માંગણી છે જલ્દીથી જલ્દી કેનાલનું પાણી છોડી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવા વિનંતી. અમારે નર્મદા કેનાલમાં પાણી છોડવા માટેની માંગણી છે અને નર્મદાના અધિકારીઓનો ફોન દ્વારા સંપર્ક કરતા તેમણે એમ કીધું હતું કે આગામી દિવાળી પછી પાણી છોડવામાં આવશે. જો દિવાળી પછી પાણી છોડવામાં આવે તો અત્યારે જે એરંડા અને કપાસનો મોલ જે કટોકટીની અવસ્થામાં છે એને ખાસ પાણીની જરૂરિયાત હતા. આટલો બધો જો પાણી મોડું છોડવામાં આવે તો એ પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એમ છે તથા રવિ પાકની સિઝન આગામી 1 તારીખથી શરૂ થતી હોય અને જો ત્યારે કેનાલમાં પાણી ન હોય તો સિઝન ઉપર જો વાવેતર ન થાય તો પણ ખેડૂતોને આર્થિક બહુ નુકસાન ભોગવવું પડે છે. એટલે સમયસર વાવણી થાય અને ઉભો મોલ, કપાસ, એરંડા વગેરે પાકને કટોકટીની અવસ્થામાં પાણી મળે એટલા માટે નર્મદા કેનાલમાં જલ્દીથી પાણી છોડવામાં આવે એવી માંગણી કરવા આવ્યા છે.